धोरण 12 चेप्टर नंबर 1 सजीवोमां प्रजनन। आजना लेक्चरमां आपणे लिंगी प्रजनन विशे थोड़ी माहिती मेळवी लीधी मित्रों। नेक्स्ट वीडियो लेक्चरमां पूर्व फलन, फलन अने पश्चात फलन आ त्रणेय घटनाओ छे लिंगी प्रजननमां जोवा मळे छे एना विशे चर्चा करीशुं। आजना टॉपिकमां घणा बधा एवा टूंका प्रश्नो छे में अंडरलाइन करीने बताव्या छे કે જે પૂછાતા હોય છે, તો થોડું વિશેષ ધ્યાન રાખીશું અને દરેક શબ્દને સમજીએ। સર્વપ્રથમ તમે જોઈ શકો છો કે લિંગી પ્રજનન કોને કહેવાય, તો લિંગી પ્રજનનનો એકદમ સરળ અર્થ એવો છે કે જે પ્રજનનમાં નર અને માદા જન્યુઓ એટલે કે પ્રજનન કોષો એકબીજા સાથે જોડાતા હોય, દ્વિકીય યુગ્મન જ કે ફલિતાંડ બનતું હોય અને આ ફલિતાંડમાંથી છેવટે નવી સંતતિનું સર્જન થતું હોય, તો આ પ્રકારના પ્રજનનને આપણે લિંગી પ્રજનન તરીકે ઓળખાવીએ છીએ। એમાં એવું પણ બની શકે કે ફક્ત એક જ પિતૃ દ્વારા પણ બે વિરુદ્ધ પ્રકારના જન્યુ ઉત્પન્ન થઈ શકે। પટ્ટીકૃમિ, તમે નામ સાંભળ્યું હશે, ઉભયલિંગી પ્રાણી કે જે નર જન્યુ અને માદા જન્યુ સર્જી શકે, કાં તો પછી બે વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવો ભેગા મળશે, નર અને માદા જન્યુઓ સર્જશે અને એમના ફલનથી પણ નવી સંતતિ સર્જાઈ શકે। તો એક જ પિતૃ પટ્ટીકૃમિના અનુસંધાનમાં કે બે વિરુદ્ધ જાતિના, જેમ કે તમે નર અને માદાની વાત કરી શકો, વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવો નર અને માદા જન્યુઓ એટલે પ્રજનન કોષોનું નિર્માણ કરે છે, આ જન્યુઓના જોડાણથી ફલિતાંડ ઝાયગોટ કે યુગ્મન જ બને છે અને છેવટે આ યુગ્મન જ નવી સંતતિમાં પરિણમી જાય, તો તે પ્રકારનું પ્રજનન લિંગી પ્રજનન તરીકે ઓળખાય છે। અલિંગી પ્રજનનની સાપેક્ષે વાત કરો તો એક વિસ્તૃત ઘટના છે, જટિલ ક્રિયા છે અને ધીમી પ્રક્રિયા છે। તમે મિત્રો જાણો છો કે પ્રજનન કોષોનું નિર્માણ થવા માટે પણ અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન જરૂરી છે। ઘણા બધા એમાં તબક્કાઓ આવવાના છે, લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકેટીન, ડિપ્લેટીન, ડાયકાઇનેસિસ। આ પ્રક્રિયા એક જટિલ પ્રક્રિયા છે, લિંગી પ્રજનનની પ્રક્રિયા જટિલ છે અને ધીમી એટલે વધુ સમય માંગી લેતી પ્રક્રિયા છે। વનસ્પતિ હોય તેમાં પુષ્પ સર્જન થાય, પરાગ નયન થાય, બીજ નિર્માણ થાય, બીજનું અંકુરણ થાય અને ત્યાર પછી નવી વનસ્પતિ બને, પણ એની સાપેક્ષમાં તમે અમુક વનસ્પતિઓના પ્રકાંડ કે મૂળના ટુકડાઓને કરી જમીનમાં એને વાવી દો તો એ ઝડપથી નવી વનસ્પતિનું સર્જન કરે છે। જે લિંગી પ્રજનન નહોતું, અલિંગી હતું માટે ઝડપી થયું, પરંતુ લિંગી પ્રજનનમાં પુષ્પ ઉત્પન્ન કરવાનું, પરાગ નયન કરવાનું, ફલન, બીજ નિર્માણ, ભ્રૂણ વિકાસ અને છેવટે બીજનું અંકુરણ, આ બધી જ ઘટનાઓમાં સમય જાય છે, એટલે ધીમી પ્રક્રિયા છે। લિંગી પ્રજનનથી ઉદ્ભવતી સંતતિ પિતૃઓને કે એકબીજાને મળતી આવતી નથી। અગાઉ મેં તમને એવું કહ્યું હતું કે અલિંગી પ્રજનનથી ઉત્પન્ન થતી જે સંતતિઓ છે એકબીજા જેવી તો હોય જ છે, પણ પિતૃઓની પણ આબેહૂબ પ્રતિકૃતિ, નકલ, ઝેરોક્સ હોય છે, એને આપણે જનનિક પ્રતિકૃતિઓ તરીકે ઓળખાવ્યું હતું। પણ મિત્રો, લિંગી પ્રજનનમાં ઉત્પન્ન થનારી જે સંતતિ છે, ઇવન એક જ માતા દ્વારા એક જ સમયે ઉત્પન્ન થયેલા બે બાળકો પણ તદ્દન સમાન હોઈ શકે નહીં। એટલું જ નહીં, એકબીજાને તો નથી મળતી આવતી, પણ પિતૃઓને પણ આ સંતતિ મળતી આવતી નથી। એનું એક જ કારણ છે, અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન, અને એ વિભાજનમાં વ્યતિકરણ થાય છે માતૃ અને પિતૃ રંગસૂત્રો વચ્ચે, જનીનોના નવા જોડાણો બને છે મિત્રો, અને એ જનીનોના નવા જોડાણો વાળા પ્રજનન કોષોના ફલનથી સર્જાતી જે સંતતિ છે એમાં વૈવિધ્ય જોવા મળે છે। ત્યાર પછી જુઓ કે વનસ્પતિ હોય, પ્રાણી હોય કે ફૂગ, આ બધા કદાચ એવું બની શકે કે તમામની બાહ્યકાર વિદ્યા જુદી હોઈ શકે, એમની આંતરિક રચના અંતસ્થ રચનામાં ફેરફાર હોઈ શકે, એમની દેહ ધાર્મિક ક્રિયાઓ અથવા દેહ ધર્મ વિદ્યામાં થોડો થોડો તફાવત હોઈ શકે,
ટૂંકમાં વનસ્પતિ પ્રાણીઓ અને ફૂગ જેવા સજીવોમાં બાહ્યકર વિદ્યાની દ્રષ્ટિએ અંતસ્વિદ્યાની દ્રષ્ટિએ અને દેધાર્મિક વિદ્યાની દ્રષ્ટિએ થોડા થોડા ફેરફાર વૈવિધ્ય હોઈ શકે, પરંતુ આ બધા સજીવોમાં એક બાબતમાં સમાનતા જોવા મળે છે, એ છે લિંગી પ્રજનનની રીત, લિંગી પ્રજનનની પ્રક્રિયા. તો એમ કહી શકાય આ બધામાં જ લિંગી પ્રજનનની બાબતમાં સરખાપણું દર્શાવે છે. કોણ બધા? વનસ્પતિ પ્રાણીઓ અને ફૂગ. ભલે બાહ્યકર વિદ્યા અંતઃસ્રત્ના અને દેહધર્મ વિદ્યામાં જુદા હોય, પરંતુ આ બધા લિંગી પ્રજનનની ક્રિયા કરવાની બાબતમાં તો સરખાપણું દર્શાવે છે. કેમ મિત્રો? કારણ કે દરેકે દરેકને જન્યુ ઉત્પન્ન કરવા પડશે. જન્યુ જનન, જન્યુ વહન, ફલન, યુગ્મનદનું નિર્માણ, એનો વિકાસ, આ બધી જ પ્રોસેસમાંથી તો પસાર થવું જ પડશે. એટલે બધાની અંદર જે લિંગી પ્રજનનની પ્રક્રિયા છે એમાં સમાનતા જોવા મળે છે. બધા સજીવો લિંગી પ્રજનન કરે તે પહેલા એ વૃદ્ધિ અને પરિપક્વતાના નિશ્ચિત તબક્કે પહોંચે છે. હું એક ઉદાહરણ વનસ્પતિઓમાં સમજાવું મિત્રો, કે નાના એક છોડને લાવીને આપણે કુંડામાં વાવીએ છીએ. આ છોડ ધીરે 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 મોટું થાય છે અને ચોક્કસ સમયના અંતે એ છોડ પર તમને પુષ્પો જોવા મળે છે. પુષ્પો જોવા મળી ગયા એ તો એનો પ્રાજનનિક તબક્કો થઈ ગયો. પણ મિત્રો, આ વનસ્પતિ પુષ્પો ઉત્પન્ન કરે એ પહેલા વૃદ્ધિ વિકાસ પામે છે, પુખ્ત બને છે, પછી પુષ્પ સર્જે છે. તો આ પુષ્પ સર્જે પહેલાનો જે સમયગાળો હતો, પુખ્તતા ધારણ કરી લીધી, એ જે સમયગાળો છે એને શું નામ અપાય? વનસ્પતિ અને પ્રાણીઓમાં આ બંને શબ્દો જુદા છે. પ્રાણીઓમાં હું તમને કહું કે એક નાનકડું બાળક છે, વૃદ્ધિ અને વિકાસ પામીને મોટું પુખ્ત બને છે. હવે શુક્રકોષ કે અંડકોષ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધારણ કરી લે છે. શુક્રકોષને અંડકોષ ઉત્પન્ન કરશે એનો મતલબ પ્રાજ્ઞાનિક તબક્કામાં એ પ્રવેશી ચૂક્યો છે. પણ એ તબક્કામાં પ્રવેશે એ પહેલાનો થોડો તબક્કો, કે જે તબક્કા દરમિયાન એ બાળક મટીને વૃદ્ધિ પામ્યું છે, પુખ્ત બન્યું છે, હવે કદાચ એ પ્રજ્ઞાકોષો ઉત્પન્ન કરવાની ક્ષમતાવાળો બની ગયો છે, તો ત્યાં સુધીનો વચ્ચેનો જે સમયગાળો છે એને જુવેનાઇલ સ્ટેજ, જુવેનાઇલ તબક્કો કહેવાય. અને વનસ્પતિમાં આપણે એને વાનસ્પતિક તબક્કો કહીએ છીએ. ફરી સમજો મિત્રો, કે વનસ્પતિ પુષ્પ સર્જે પહેલા એને પુખ્તતા ધારણ કરી લેવી પડશે, તો એ સમયગાળો વાનસ્પતિક તબક્કો. હા, પુષ્પ ઉત્પન્ન કરે તો પ્રાજનનિક તબક્કો. એ રીતે હું માનવની વાત કરું તો કોઈ પુરુષ શુક્રકોષો ઉત્પન્ન કરવાની ક્ષમતા હાંસલ કરી લે અને સ્ત્રી માસિક પ્રક્રિયામાં બેસે અથવા અંડકોષ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે, તો આપણે એમ કહીશું કે એનો પ્રાજ્ઞાનિક તબક્કો શરૂ થઈ ચૂક્યો છે. પરંતુ એ શરૂ થાય એ પહેલા જેનામાં ફેરફારો થયા, વૃદ્ધિ વિકાસ કર્યો અને પુખ્તતા ધારણ કરી, એ તબક્કાને આપણે જુવેનાઇલ તબક્કો કહીશું. તો અહીં આ શબ્દ છે કે બધા જ સજીવો લિંગી પ્રજનન કરે તે પહેલા વૃદ્ધિ પામે અને પરિપક્વતાના નિશ્ચિત તબક્કે પહોંચી જાય છે, જેને પ્રાણીઓમાં જુવેનાઇલ તબક્કો અને વનસ્પતિઓમાં આપણે વાનસ્પતિક તબક્કો એવું નામ આપી શકીએ. પુષ્પ સર્જન સાથે જ જેવી વનસ્પતિ પુષ્પ સર્જન કરે કે તરત જ એનો પ્રાજ્ઞાનિય તબક્કો શરૂ થઈ ગયો છે એમ કહેવાય. જે ખરેખર જો પ્રાણીઓ હોય તો જુવેનાઇલ તબક્કાનો અંત અને વનસ્પતિ હોય તો વાનસ્પતિક તબક્કાનો અંત છે. ટૂંકમાં મિત્રો, એ વૃદ્ધિ અને પરિપક્વતાના નિશ્ચિત સમયે પહોંચે, નિશ્ચિત તબક્કે, એ જુવેનાઇલ કે વાનસ્પતિક તબક્કો હતો. પણ આ તબક્કો પૂરો થાય એટલે તરત જ પ્રાજ્ઞાનિક તબક્કો શરૂ થાય, તો જુવેનાઇલ કે વાનસ્પતિક તબક્કાનો અંત, એટલે જ પ્રાજ્ઞાનિય તબક્કાની શરૂઆત. ઘણી વનસ્પતિમાં આ ટૂંકા પ્રશ્નો મિત્રો અહીંથી શરૂ થાય છે. બધા જ ટૂંકા પ્રશ્નો યાદ રાખજો. કેટલીક વનસ્પતિઓમાં અથવા ઘણી વનસ્પતિઓમાં પુષ્પ સર્જન એક કરતા વધુ વાર જોવા મળે છે. જીવનમાં ફક્ત એક જ વાર પુષ્પ સર્જન નથી કરતી, દરેક વર્ષે અથવા 2 વર્ષના અંતરાયે, 5 વર્ષના અંતરાયે કે 10 વર્ષના અંતરાયે પુષ્પ સર્જન કરે છે, પણ ઘણી વાર પુષ્પ સર્જન કરે છે. તો તે ઘટનાને આપણે શું નામ આપીએ છીએ મિત્રો? આંતર પુષ્પ સર્જન કાળ કહેવાય. શું કહેવાય? આંતર પુષ્પ સર્જન કાળ. કેટલીક વનસ્પતિઓ સમગ્ર વર્ષ દરમિયાન પુષ્પ સર્જન દાખવે છે. તમે જાણો છો બારમાસી, તો સમગ્ર વર્ષ દરમિયાન એને પુષ્પો આવવાના છે, માટે તો આપણે બારમાસી કહીશું.
કેટલાક ઋતુકીય પુષ્પ સર્જન દર્શાવે એનો મતલબ કે તમે મિત્રો ઘઉં છે, બાજરી છે, મકાઈ છે, એક વર્ષાય વનસ્પતિને જુઓ તો એક વર્ષાય વનસ્પતિમાં પુષ્પ સર્જન એક નિશ્ચિત ઋતુમાં, જેમ કે શિયાળામાં, કાં તો પછી ઉનાળામાં, કાં તો પછી ચોમાસામાં, કોઈ ચોક્કસ ઋતુમાં જ પુષ્પ સર્જન જોવા મળે છે, એને આપણે ઋતુકીય પુષ્પ સર્જન કહીશું. એક વર્ષાયુ અને દ્વિવર્ષાયુ વનસ્પતિઓમાં જો મિત્રો મારે હવે ત્રણ તબક્કાની વાત કરવી છે, વાનસ્પતિક, પ્રાજનનિક અને જીર્ણતાનો તબક્કો. આપણને કોઈ એમ પૂછે કે મારે વાનસ્પતિક તબક્કો જોવો છે, પ્રાજનનિક તબક્કો જોવો છે અને જીર્ણતા જોવી છે, તો હું એક લેટેસ્ટ ઉદાહરણ તમને આપી દઉં કે આપણે ઘઉં, બાજરી કે મકાઈના ધાન્ય પાકોને વાવી અને ઉછેરીએ છીએ. છોડ નાનો હોય છે, 15 દિવસનો, પછી ધીરે ધીરે વૃદ્ધિ પામે છે અને પુખ્તતા ધારણ કરે છે. એક નિશ્ચિત તબક્કો કયો થયો? એનો વાનસ્પતિક તબક્કો. હવે એને પુષ્પ આવે છે આપણે જોઈ શકીએ છીએ, તો એ પ્રાજનનિક તબક્કો. અને ધીરે ધીરે પાક તૈયાર થઈ જાય, ફળ બની જાય અને હવે આ વનસ્પતિ સુકાવવા માંડે છે મિત્રો, એ જીર્ણતા, કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો, વૃદ્ધત્વ, ગળપણ એવું કહી શકાય. તો આ ત્રણેય તબક્કાને આપણે આ એક વર્ષના ટૂંકા અંતરાલમાં સારી રીતે, સુસ્પષ્ટ રીતે જોઈ શક્યા. એક અને દ્વિવર્ષાયુમાં આ ત્રણેય તબક્કાઓને જોવા મુશ્કેલ નથી, સરળતાથી અભ્યાસ કરી શકીએ છીએ. પણ જો એની સાપેક્ષે હું બહુવર્ષાયુ વનસ્પતિ લઉં, જેમ કે વડ છે, પીંપળ છે, લીમડો છે, આંબો છે, મહુડો છે, તો આ બહુવર્ષાયુ વનસ્પતિઓ ક્યારે વૃદ્ધિ પામી, ક્યારે પુખ્ત થઈ, ક્યારે એને પુષ્પ સર્જન કર્યું, ક્યારે જીર્ણ થશે, ક્યારે મૃત્યુ પામે છે, આ તબક્કાઓ આપણે સરળતાથી નિહાળી શકતા નથી. કદાચ એવું બને કે એની સાપેક્ષમાં આપણી ઉંમર ઓછી પડે, કાં તો આપણે અભ્યાસ કરતા હોઈએ એ પછી પણ એ વનસ્પતિ જીવિત રહે, આ બની શકે. માટે બહુવર્ષાયુ વનસ્પતિમાં વાનસ્પતિક, પ્રાજનનિક અને જીર્ણતાના તબક્કાઓને આપણે સુસ્પષ્ટપણે અલગ પાડી શકતા નથી, અભ્યાસ કરી શકતા નથી. ચલો આ ટૂંકો પ્રશ્ન પણ યાદ રાખજો મિત્રો. વાંસ, વાંસ નામની વનસ્પતિ એના જીવનકાળ દરમિયાન ફક્ત એક જ વખત પુષ્પ સર્જન કરે છે, એક જ વખત આખી જિંદગીમાં, સમગ્ર જીવનમાં ફક્ત એક જ વખત પુષ્પ સર્જે છે. 50 થી 100 વર્ષ બાદ મોટી સંખ્યામાં ફળ નિર્માણ પામે. એનો મતલબ એ થયો કે એક વખત પુષ્પ સર્જે છે, નર અને માદા જનનીનું ફલન થવાનું, પરાગણ બધી પ્રોસેસ થવાની, એ વનસ્પતિના જીવનકાળમાં 50 થી 100 વર્ષ પછી મોટી સંખ્યામાં ફળ બની જવાના, અને ત્યાર પછી વનસ્પતિ ગરડીથી મૃત્યુ પામી જાય છે અને નવી વનસ્પતિનું શું થશે? સર્જન થાય છે. નીલકુરંજિત નામની વનસ્પતિ દર 12 વર્ષે એક જ વખત પુષ્પ ઉત્પન્ન કરે, ખાસ કરીને સપ્ટેમ્બર ઓક્ટોબર 2006માં આ નીલકુરંજિત વનસ્પતિમાં પુષ્પ સર્જન થયું હતું. અને એના કારણે જ મિત્રો તમિલનાડુ અને કર્ણાટકના જે પર્વતીય પ્રદેશો હતા એમાં વાદળી રંગના પટ્ટાઓ બની ચૂક્યા હતા અને એના કારણે પર્યટકો ત્યાં આકર્ષાતા હતા, એને જોવા માટે, નિહાળવા માટે આકર્ષાતા હતા. ફરી 8-10 વર્ષ પછી આ પ્રકારના વાદળી રંગના પટ્ટાની ત્યાં રજૂઆત તમને જોવા મળી શકે. ચલો એ જોઈ શકો છો કુદરતી વસવાટમાં. હવે હું તમને એક મુદ્દો કહું છું મિત્રો, કે વાનસ્પતિક તબક્કો પૂરો થાય, પ્રાજનનિક તબક્કો શરૂ થાય. ધારો કે પ્રાણીઓમાં હું તમને કહું કે જ્વૈનન તબક્કો શરૂ થયો, તો જેવો જ્વૈનન તબક્કો શરૂ થાય છે એવા એના શરીરની અંદર ઘણા બધા પ્રકારના ચેન્જીસ આવે છે, જેમ કે અંતઃસ્ત્રાવ, ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવનું સર્જન થવું. ધારો કે માદા પ્રાણી છે તો એના અંડપિંડની અંદર ઘણી બધી ચક્રીય ઘટનાઓ બનવી, ગર્ભાશયમાં ચક્રીય ફેરફારો થવા, એની વર્તણૂક બદલાવવી, આ બધા પ્રકારના ઋતુકીય અથવા તો એક ચોક્કસ પ્રકારના ફેરફારો જોવા મળે છે એમ કહીશ. એના અનુસંધાનમાં આપણે 4 શબ્દોને મહત્વના સમજવા છે. એક ઋતુકીય ઋતુચક્ર એટલે શું સામા જોવા મળે, માસિક ઋતુચક્ર એટલે શું સામા જોવા મળે, સતત સંવર્ધકો કોને કહેવાય અને ઋતુકીય સંવર્ધકો એટલે શું. ચાલો 4 શબ્દોની વાત કરીએ મિત્રો. કુદરતી વસવાટમાં જ્યારે પક્ષીઓ રહેતા, કુદરતી વસવાટ આપણે એને ખલેલ પહોંચાડી નથી, બંધન અવસ્થામાં નથી લાવ્યા, મુક્ત જિંદગી એને જીવવા દઈએ છીએ, એવા નૈસર્ગિક વાતાવરણની અંદર તેઓ ઋતુકીય રીતે જ ઈંડા મૂકે. ટીંટોડી મિત્રો તમે જાણતા હશો, આ ઉદાહરણ સાંભળેલું છે, ટીંટોડી ઈંડા મૂકે એક ચોક્કસ ઋતુની અંદર જ મૂકે, ચકલી, પોપટ, કબૂતર કોઈ એક ચોક્કસ ઋતુમાં જ ઈંડા મૂકે છે.
જ્યારે બંધન અવસ્થામાં એ વર્ષભર ઈંડા મૂકે એનું જાણીતું ઉદાહરણ તમે મિત્રો જાણો છો કે પોલ્ટ્રી ફાર્મ મરઘા ઉછેર કેન્દ્રમાં આપણે જઈને જોઈએ તો ત્યાં જે એવા કૃત્રિમ પર્યાવરણની અંદર મરઘાઓને વિછેરવામાં આવે છે કે જેથી કરીને મરઘી દરરોજ ઈંડા મૂકે એ ઋતુ કે ન કહેવાય ઋતુ પ્રમાણે નથી દરરોજ ઈંડા મૂકે શા માટે માનવીનું કલ્યાણ કરવા અર્થે વ્યાપારિક ધોરણે આ પ્રકારે એને કેળવવામાં આવી છે મરઘીને જેથી કરીને દરરોજ ઈંડા મૂકી શકે તો કુદરતી વસવાટમાં પક્ષીઓ ફક્ત ઋતુકીય રીતે જ ઈંડા મૂકી શકે પરંતુ જ્યારે એને બંધન અવસ્થામાં લાવી દઈએ છીએ ત્યારે વર્ષભર ઈંડા આપે છે આ કિસ્સામાં એમને ઈંડા મૂકવા એ પ્રજનન લક્ષી નથી પ્રજનન માટે ઈંડા નથી મૂક્યા એ તો માનવ કલ્યાણ અર્થે વ્યાપારી હેતુ માટે મૂક્યા છે એમ કહી શકાય હવે મિત્રો ઋતુકીય ઋતુચક્ર એટલે શું તો તમે એવા ઘણા બધા ઉદાહરણો જોયા છે જેમ કે ગાય છે ઘેટા છે ઉંદર છે હરણ કૂતરા વાઘ આ બધા પ્રાઇમેટમાં નથી આવતા પ્રાઇમેટમાં ન સમાંતર સભ્યો ગાય ઘેટા ઉંદર હરણ કૂતરા વાઘ પ્રાઇમેટમાં આ સમાશે વાંદરા એપ મનુષ્ય આ પ્રાઇમેટ શ્રેણીના સભ્યો કહેવાય અને આ પ્રાઇમેટ શ્રેણીના નથી આવા જે સસ્તનો હતા એમાં ઋતુકીય ઋતુચક્ર જોવા મળે મિત્રો કૂતરાના ઉદાહરણથી આ ઘટનાને સમજી શકીએ ભાદરવાની ઋતુમાં નર કૂતરાઓ સમાગમ અર્થે એકબીજા સાથે સંઘર્ષ કરતા હોય છે અને માદા કૂતરી સુધી પહોંચવા માટેનો પ્રયત્ન કરતા હોય તમને આ ઘટના દરરોજ જોવા નથી મળતી એક ચોક્કસ ઋતુમાં એક ચોક્કસ સિઝનની અંદર જોવા મળે છે મિત્રો એમ કહી શકાય કે એનામાં એ માદાની અંદર અને એ નરની અંદર એ જ સમયગાળાની અંદર એના શારીરિક ફેરફારો થાય છે અંતઃસ્ત્રાવકો અન્નપિંડીયકો આ બધા આવું જે ચક્ર છે એને શું કહેવાય ઋતુકીય ઋતુચક્ર કહેવાય પણ એની સાપેક્ષમાં તમે જુઓ કે વાંદરા છે હેપ છે અને મનુષ્ય મનુષ્ય વિશે આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ મિત્રો દર માસે માદા પ્રાણીની અંદર માસિક પ્રક્રિયા આવે રજોદર્શન 14મા દિવસે અંડપાત થાય અંડકોષ મુક્ત થાય આ ઘટના તો દર 28 દિવસે કે 29 કે 30 દિવસે આ માસિક ચક્ર આવ્યું એનો મતલબ કે માસિક ફેરફારો થયા ઋતુ પ્રમાણે નહીં તો એને આપણે માસિક ઋતુ ચક્ર કહીએ છીએ હવે જોજો મિત્રો બે શબ્દ કે ઋતુકીય સંવર્ધક અને સતત સંવર્ધકો એટલે શું તો ઘણા સસ્તનો જેઓ જંગલી પરિસ્થિતિમાં વસે છે તેઓમાં આ ચક્ર તેમના પ્રાજનનિક તબક્કામાં સાનુકૂલિત ઋતુ દરમિયાન જોવા મળે છે જેને ઋતુકીય સંવર્ધકો કહેવાય આ ચક્ર એટલે કયું ઋતુકીય ઋતુચક્ર અને માસિક ઋતુચક્રની મેં વાત કરી એવું ઋતુચક્ર એમના પ્રાજનનિક તબક્કો મિત્રો પ્રાજનનિક તબક્કો એટલે કયો જેમ કે હું એમ કહું કે 15 વર્ષની ઉંમરે કોઈ એક પુરુષ શુક્રકોષો ઉત્પન્ન કરે 13 વર્ષની ઉંમરે સ્ત્રી અંડકોષ ઉત્પન્ન કરે ત્યાંથી લઈ અને એની માસિક પ્રક્રિયા આવવાની બંધ થઈ જાય 48-50 વર્ષની ઉંમર તો ટૂંકમાં મિત્રો 15 થી 49 વર્ષ સુધીનો જે સમયગાળો થયો એનો પ્રાજ્ઞાનિક તબક્કો કહેવાય પ્રાજ્ઞાનિક સમયગાળો તો કેટલાક જંગલી પ્રાણીઓના પ્રાજ્ઞાનિક સમયગાળા દરમિયાન પણ એક ચોક્કસ ઋતુની અંદર જ આવું ઋતુચક્ર જોવા મળશે ત્યારે આપણે એને ઋતુકીય સંવર્ધક કહીશું પરંતુ ઘણા સસ્તનો એવા પણ છે તેમના સમગ્ર પ્રાજ્ઞાનિક તબક્કા દરમિયાન ધારો કે 20 વર્ષનો એનો સમગ્ર પ્રાજ્ઞાનિક તબક્કો જોવા મળ્યો તો એ ગમે ત્યારે જોજો પ્રાજ્ઞાનિક તબક્કા દરમિયાન એ ગમે ત્યારે પ્રજ્ઞાન કરવા નવી સંતતિ ઉત્પન્ન કરવા માટે સક્રિય જ રહેતા હોય ચોક્કસ ઋતુ પ્રમાણે નહીં સમગ્ર પ્રજ્ઞાન કાળની અંદર એક ચોક્કસ ઋતુ પ્રમાણે પ્રદ્યુત્પત્તિ કરવાની ક્ષમતા વાળા હોય તો ઋતુકીય સંવર્ધકો અને એના સમગ્ર પ્રજ્ઞાન કાળમાં એ ગમે ત્યારે પ્રજનન કરવા એટલે નવી પ્રજોત્પત્તિ ઉત્પન્ન કરવા માટે સક્ષમ હોય ત્યારે આપણે એને સતત સંવર્ધકો તરીકે ઓળખાવીએ છીએ ચલો મિત્રો જ્યારે સજીવનો પ્રાજનનિક કાળ પૂર્ણ થઈ જાય છે પ્રાજનનિક કાળ પૂર્ણ થઈ ગયો 50 વર્ષની ઉંમર પૂરી થઈ મિત્રો ધીરે ધીરે ઢળતી ઉંમર શરૂ થાય છે અને તમને ખબર હશે કે આ ઢળતી ઉંમરમાં વૃદ્ધત્વ આવે છે જીર્ણતા આવે છે ગળપણ આવે છે કાર્ય કરવાની જે એફિશિયન્સી છે ઘટે છે કાર્યક્ષમતા ઘટી જાય છે એને આપણે શું કહીએ જીર્ણતા વૃદ્ધત્વ આવ્યું એમ કહીશું અને છેવટે વૃદ્ધત્વ પૂરું થાય છે નૈસર્ગિક વૃદ્ધત્વ પૂરું થાય અને પછી વ્યક્તિનું મૃત્યુ થાય છે તો જ્યારે સજીવનો પ્રાજનનિક કાળ પૂર્ણ થાય ત્યારબાદ સજીવ વૃદ્ધ બને છે પ્રાજનનિક તબક્કાનો અંત એ જીર્ણતા કે વૃદ્ધત્વ વૃદ્ધ વય
માટેના એક પરિમાપન તરીકે લઈ શકાય. એમ કહેવાય કે પ્રાધાન્ય તબક્કો પૂરો થયો એટલે હવે શું શરૂ થયું, જીર્ણતા કે વૃદ્ધત્વ શરૂ થયું છે એમ કહી શકાય. જીવનકાળના અંતિમ તબક્કામાં એટલે વૃદ્ધત્વ પૂરું થયું, વૃદ્ધત્વ દરમિયાન અંતિમ તબક્કા દરમિયાન શરીરમાં આનુષંગિક ફેરફારો થાય છે. જેમ જેમ વ્યક્તિની ઉંમર થતી જાય, વૃદ્ધ થતો જાય, એમ એમ એનામાં ફેરફાર થતા જાય. અંતઃસ્ત્રાવકીય ચયાપચયની દ્રષ્ટિએ એટલે ચયાપચયનું ધીમું થઈ જવું, આ બધી ઘટનાઓ બનવાની, છેવટે વૃદ્ધત્વ મૃત્યુ તરફ દોરી જાય છે. એટલે વૃદ્ધત્વને કારણે વૃદ્ધત્વ પછી શું થવાનું છે મિત્રો, મૃત્યુ દીપજે છે. હવે લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓની વાત કરવી છે તો લિંગી પ્રજનન કરતા બધા જ સજીવો વિવિધ ઘટનાઓ અને પ્રક્રિયાઓ પ્રદર્શિત કરે છે. લિંગી પ્રજનન કરતા બધા સજીવો જુદા જુદા પ્રકારની ઘટનાઓમાંથી પસાર થાય છે અને જુદી જુદી પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે, જે બંધારણીય રીતે સમાનતા દર્શાવે છે બધા સજીવોમાં. લિંગી પ્રજનન કરતા બધા સજીવોમાં જે વિવિધ ઘટનાઓ અને પ્રક્રિયાઓ જોવા મળવાની એમાં સમાનતાઓ હશે. છતાં પણ લિંગી પ્રજનન સાથે સંકળાયેલી જે રચનાઓ છે, કોઈનામાં ચલિત નરજન્યુ, કોઈનામાં અચલિત નરજન્યુ, એ રીતે લિંગી પ્રજનન કરતી જે લિંગી પ્રજનન સાથે સંકળાયેલી રચનાઓ છે એમાં સ્પષ્ટ જુદાપણું હોય. કોઈનો અંડકોશ મોટો તો કોઈનો અંડકોશ નાનો, કોઈનો શુક્રકોશ ચલિત તો કોઈનો અચલિત, આ પ્રકારની ઘટનાઓ બની શકે. લિંગી પ્રજનનમાં નર અને માદા જન્યુનું જોડાણ થાય છે મિત્રો. નર અને માદા જન્યુ જોડાશે, યુગ્મન જ બનશે, એટલે યુગ્મનનું નિર્માણ, છેવટે એમાંથી ભ્રૂણ સર્જન થવાનું, ભ્રૂણ જનન, આ બધી ઘટનાઓનો સમાવેશ થાય છે. અભ્યાસની સાનુકૂળતા માટે સમગ્ર લિંગી પ્રજનનની ઘટનાઓને ત્રણ તબક્કામાં વહેંચી શકાય. પૂર્વ ફલન એટલે ફલન થાય એ પહેલાની ઘટનાઓ મિત્રો, ફલન થાય પહેલાની ઘટના એટલે જેમાં નરજન્યુ બનશે, માદાજન્યુ બનશે, જન્યુ જનન, અને ત્યારબાદ નરજન્યુ માદાજન્યુ સુધી પહોંચશે, જન્યુ વહન. તો જન્યુ જનન અને જન્યુ વહન એ બંને ઘટનાઓ પૂર્વ ફલનમાં આવશે. નર અને માદાજન્યુ એકબીજા સાથે જોડાઈ જશે એ ફલનમાં આવશે, અને પછી ફલિતાંડમાંથી ભ્રૂણ બનશે એ ફલન પછીની ઘટના, પશ્વ ફલન ઘટનાઓ આવશે. તો મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે આટલે સુધી અટકીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં હું લિંગી પ્રજનનમાં થતી જે ઘટનાઓ છે, પૂર્વ ફલન, ફલન અને પશ્વ ફલન ઘટનાઓની વાત કરીશ. અસ્તુ, જય હિન્દ.